2014ના ઇલેક્શન પછી જે સૌથી મોટી ઘટના ભારતીય રાજકારણમાં બની એ મારી દૃષ્ટિએ એ છે કે એક સામાન્ય નાગરિક પણ ભારતના રાજકારણમાં રસ લેતો થયો. અને એ દૃષ્ટિએ 2019નું આ ચૂંટણી પર્વ બહુ મહત્ત્વનું બની જાય છે. અત્યારે આમ ઓવરવ્યૂમાં જોઈએ તો ભારતના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે, એક સત્તાધારી પક્ષની તરફેણમાં અને એક સત્તાધારી પક્ષના વિરોધમાં. એટલે હવે 2019માં એ જોવાનું રહ્યું કે આ ત્રાજવાનું પલડું કઈ તરફ નમે છે. ભારતીય પ્રજા શોર્ટ ટર્મ મેમરી ધરાવતી પ્રજા છે, એ બહુ લોંગ ટર્મ મેમરી નથી ધરાવતી, અને એટલે એ જલ્દીથી વસ્તુઓને ભૂલી જવા ટેવાયેલી છે. એટલે હું એમ માનું છું કે આ ચૂંટણીમાં પણ એવા મુદ્દાઓ અસરકારક રહેશે કે જે તાજેતરમાં બનેલી ઘટનાઓથી પ્રેરિત થયા હોય, એનું ઇન્ફ્લુઅન્સ એમના પર હોય. ચૂંટણીમાં અપાતા લોભામણા વચનો, એના પરનું નિયંત્રણ અને પછી એનું પાલન થાય છે કે કેમ, આ સવાલો બહુ મહત્ત્વના છે. મને લાગે છે કે આપણે ત્યાં જેમ યર એન્ડિંગમાં એક ચોક્કસ હિસાબ થાય, એક સરવૈયું બને, એવી જ રીતે એક પોલિટિકલ ઓડિટ આપણે ત્યાં થવી જોઈએ. સત્તાધારી પક્ષનો કાર્યકાળ જ્યારે પૂરો થાય ત્યારે એક ચોક્કસ સરવૈયું બનવું જોઈએ કે એમણે જે મેનિફેસ્ટો આપ્યો હતો, એમણે જે વચનો આપ્યા હતા એનું શું થયું, એમાંથી કેટલા વચનો પૂરા થયા અને જે નથી થયા તો શા કારણે નથી થયા. મને લાગે છે કે આવા હિસાબો માગવાની વૃત્તિ આપણે કેળવવી પડશે. નહીંતર તો કવિ સંજુવાળાનો એક શેર છે કે હમણાં પૂરું થશે સત્ર ક્રાઉ ક્રાઉનું પણ, હમણાં પૂરું થશે સત્ર ક્રાઉ ક્રાઉનું પણ, આ ચકલીઓ પજવશે ચકચક કરી કરીને. પણ લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે, સૌથી મહત્ત્વનું પર્વ છે. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આપનો મત ચોક્કસ આપો.